નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા તો મિત્રો ખાસ કરીને અરવલ્લીના ભીલોડામાં દર વર્ષે દેવચકલીને ઉડાડવાની પરંપરા હોય છે ઉત્તરાયણ પર દેવચકલીને ઉડાડવામાં આવતી હોય છે આના પરથી બે હજાર ચોવીસનો વધારો કાઢવામાં આવ્યો છે તો શું છે સંપૂર્ણ માહિતી વિડીયોમાં જાણીશું તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો ન હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને અરવલ્લીના ભીલોડામાં આ વર્ષે પણ દેવચકલીને પકડવાની પરંપરા છે તે જાળવવામાં આવી છે અને દેવચકલીને ઘી ગોળ ખવડાવી અને વર્ષફળ વર્ષફળ જે છે તે જોવાની અનોખી પરંપરા છે તેને આ વખતે પણ જાળવવામાં આવી છે અને ઉત્તરાયણ પણ દેવચકલીને ઉડાડવામાં આવી છે ત્યારે દેવચકલીએ શું સંકેત આપ્યા તે ખાસ કરીને જોઈએ તો મેઘરજના મોટી મોરી વિસ્તારના આદિવાસી લોકો ઢોલ વગાડી અને મુખીના ઘેરે ભેગા થઈ અને સુકન જોઈ અને સમૂહમાં વન વગડે નીકળે છે અને વાળું અને ઝાડ ઉપર દેવચકલીને શોધે છે તેમજ દેવચકલીને તેઓ પૂજનીય ગણે છે અને દેવચકલીને પકડીને કંકુ ચોખાથી પૂજન કરે છે અને ઘેરે ઘેરે ફરી અને સૌને પહેલાં દર્શન કરવામાં આવે છે અને દર્શન અને પૂજન કર્યા પછી દેવચકલી હોય છે તેને ઉડાડવામાં આવતી હોય છે ત્યારે દેવચકલી ક્યાં જઈ અને બેસે છે તે ખૂબ જ અગત્યનું હોય છે તેના પરથી આગામી વર્ષનો વર્તારો નક્કી કરવામાં આવતો હોય છે ત્યારે દેવચકલીને ગામના મંદિરે લાવવામાં આવે છે અને ત્યારબાદ દેવદેવીઓની સાક્ષીએ દેવચકલીને એક પાત્રમાં રાખેલા ઘી ગોળ ખવડાવવામાં આવે છે અને ત્યારબાદ આ દેવચકલીને ઉડાડી મૂકે છે પછી ગામના લોકો દેવચકલી જે તરફ જાય છે તેની પાછળ દોડી અને દેવચકલી ક્યાં બેસે છે તે જોવામાં આવે છે તો ખાસ કરીને ઘી ગોળ ખાઈને ઉડેલી દેવચકલી જેવા વૃક્ષ પર બેસે તે પરથી વર્ષફળ નક્કી કરવામાં આવતું હોય છે અને જો દેવચકલી જમીન પર બેસે તો વર્ષ મધ્યમ આવશે બી આગાહી કરવામાં આવે છે અને તેના પરથી આદિવાસી લોકો છે તે આખા વર્ષનો વર્તારો કાઢતા હોય છે ત્યારે આ વર્ષે દેવચકલીએ શું સંકેત આપ્યા તે જોઈએ તો આ વર્ષે દેવચકલી છે તે લીલા ઝાડ પર જઈને બેસી હતી જેથી આવનારું બે હજાર ચોવીસનું ચોમાસું ખૂબ જ સારું જશે અને બધા લોકોને ફળશે તેવી ધારણા આદિવાસી લોકો દ્વારા જે દેવચકલી ઉડાડવામાં આવી હતી તેના પરથી એક તારણ કાઢવામાં આવ્યું છે તો ખૂબ જ સુકનવંત સંકેત બે હજાર ચોવીસના ચોમાસાને લઈને મળી રહ્યા છે અને દેવચકલીએ ખૂબ જ સારા સંકેત આપ્યા છે અને દર વર્ષે આ પ્રથા છે પરંપરા છે તેને જાળવવામાં આવે છે અને દર વર્ષે આ દેવચકલી છે તેને ઉડાડવામાં આવતી હોય છે ત્યારે આમ જોવા જઈએ તો અત્યારે જે લાંબા ગાળાના મોડેલો છે તે પણ ચોમાસું એકંદરે સારું જાય તેવા સંકેતો આપી રહ્યા છે